ધંધો કરવામાં આવે છે. આ નવરાત્રીના બેનર નીચે, નવરાત્રી હિન્દુઓનો આધ્યાત્મિક તહેવાર છે, આ કોઈ ધંધાથી તહેવાર નથી. તો એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને આ કોમર્શિયલ નવરાત્રીઓ બંધ થાય એની મુહિમ તળે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે કલેક્ટરે જાહેરનામું પાડ્યું છે કે ત્યાં કોમર્શિયલ નવરાત્રી નથી, આ જાહેરનામું કચ્છમાં પડવું જોઈએ કે નથી? ચોક્કસ પડવું જોઈએ અને એની અમે ગતિવિધિઓ પણ ચાલુ કરી દીધી છે. ખાસ કરીને જે આ તિલક અને ગૌમૂત્રની જે આપણે વિધિ છે એને કેવી રીતના અમલીકરણ કરવામાં આવશે? ગૌમૂત્રની જે આપણી થિયરી છે, જે આપણી પદ્ધતિ છે, એના માટે નવરાત્રી જેટલી પણ નવરાત્રીઓ છે ત્યાં આપણી ટીમ ગૌમૂત્ર સાથે અને તિલક સાથે ઉપસ્થિત રહે છે અને જેટલા પણ લોકો એમાં પ્રવેશ કરશે એમાં ગૌમૂત્રનો છંટકાવ કરી અને એને તિલક કરવામાં આવશે. અત્યાર સુધી કેટલા નવરાત્રી મંડળ આપણા સાથે જોડાયા છે? જો અત્યારે સુધી ઘણા બધા નવરાત્રી મંડળો માંડવીએ તો સંપૂર્ણ જાહેર કર્યું છે કે અમે આ મોહિમ સાથે છીએ અને ભુજમાં પણ મોટાભાગના ગરમી મંડળોને અમે આવરી લીધા છે. ખાસ કરીને રઘુવીરભાઈ અત્યારે વાત કરી રોટરી ગોલ્ડ સિટી દ્વારા, રોટરી ક્લબ ગોલ્ડ સિટી દ્વારા થેલેસેમિયાના નામે નવરાત્રી કરવામાં આવે છે. થેલેસેમિયાનું જે નિદાન છે એ ગવર્નમેન્ટ તરફથી નિઃશુલ્ક બધી બ્લડ બેંક કરી આપે છે, આ બાબતે શું કહેશો તમે? ચોક્કસ, જો થેલેસેમિયા તો ગવર્નમેન્ટ તરફથી આમે નિઃશુલ્ક છે, આ થેલેસેમિયાના નામે પણ આવા વ્યભિચારો, આ રોટરેક જે સંસ્થા છે એ કોઈ ધર્મ સાથે એને લાગતું વળગતું નથી. આ ઇન્ટરનેશનલ સંસ્થા છે અને એમાં બધા જ ધર્મના લોકો એના સભ્યો છે. તો આ થેલેસેમિયાના નામે પણ આ ધંધો થાય, આજે એક બિઝનેસ પોલિસી છે, તો એના સામે પણ અમે વિરોધ નોંધાવ્યો છે અને આગળ પણ એને બંધ કરવા અમે બધી ટ્રાયો કરો. કોમર્શિયલ નવરાત્રી વિશે આગામી દિવસોમાં શું રજૂઆત કરવામાં આવશે સંગઠન? કોમર્શિયલ નવરાત્રીઓ વિશે આગામી દિવસોમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું અને ઘરોઘર જાગૃતિના પ્રયત્નો કરશું કે જેથી આપણી હિન્દુ પ્રજા જ આવી નવરાત્રીઓનો બહિષ્કાર કરે, જેથી આપણું કાર્ય ઈઝી બની રહે. જો આ બંધ ન થાય તો અમે જનજાગૃતિના પગલાં લેશું કે સમાજવાઈ સામે સમજાવવા જાશું કે આવી નવરાત્રીઓનો સમાજ બહિષ્કાર કરે અને અમારી ટીમ પણ આવી નવરાત્રી ઉપર પ્રેશર કરશે કે આ ખાસ કરીને આવી નવરાત્રીઓ બંધ કરવામાં આવે.